નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નૂર. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે. તો દેશમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. ભારત ટૂંક સમયમાં જ નિર્ણય લઈ શકે છે. કોરોનાના પગલે હવાઈ સેવા બંધ કરાઈ હતી, ત્યારે ફરી એકવાર દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તેવી સંભાવના છે. પ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો પર પ્રતિબંધ, ફ્લાઇટ્સને 14 ડિસેમ્બરથી મંજૂરી મળવાની શક્યતા છે. આ સાથે જ યુકે, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે તમામ ફ્લાઇટ્સને હવે 14 ડિસેમ્બરથી મંજૂરી મળે તેવી શક્યતા છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થશે. ભારત ટૂંક જ સમયમાં નિર્ણય લઈ શકે છે. તો કોરોનાના પગલે હવાઈ સેવા બંધ કરાઈ હતી, ત્યારે હવે પ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન જોશી જોડાઈ ચૂક્યા છે. જે કેતન, જે રીતે દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ફ્લાઇટ્સ ક્યારથી શરૂ થઈ શકશે? નૂર, 14મી ડિસેમ્બરથી આ શરૂઆત થાય તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. અને અત્યારે હાલમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી તો લોકો કરી જ શકે છે, કારણ કે જે દેશો સાથે એર બબલ ડીલ થયેલી છે ભારતની, તે દેશોની ફ્લાઇટ્સ આવજાવ ભારતમાં કરી શકે છે. પરંતુ હવે જે ફૂલ ફ્લેજમાં એવિએશન સેક્ટર માટે ગ્રીન સિગ્નલ કેન્દ્ર સરકાર આપી શકે છે, અને 14મી ડિસેમ્બરથી આ પ્રારંભ થાય તેવી શક્યતા છે. પરંતુ જે પ્રથમ તબક્કાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને જે ગ્રીન સિગ્નલ આપવાનું છે, તેમાં 14 દેશોને અત્યારે હાલ પ્રતિબંધિત તરીકે જાહેર કરવામાં આવે છે, જેમાં યુકેનો સમાવેશ થાય છે અને કેટલાક યુરોપિયન દેશ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ તેમાં થાય છે. કારણ કે આ જગ્યા ઉપર વધારે કોરોના કેસ આવી રહ્યા છે, ને તેમાં પણ ડેલ્ટા વેરિયન્ટનો વધારે હાહાકાર આ દેશોમાં જોવા મળી રહ્યો છે. તેવા દેશો તરીકે જોવા જઈએ તો યુકે, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, મોરેશિયસ અને ન્યુઝીલેન્ડ તથા સિંગાપોરનો આ દેશોમાં સમાવેશ થાય છે. એટલે કે આ દેશો સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી અત્યારે હાલમાં નહીં કરી શકાય. અને બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે 14મી ડિસેમ્બરથી કેન્દ્ર સરકાર આ અંગેનો નિર્ણય લઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી, કારણ કે વિવિધ દેશોએ શરૂઆત કરી દીધી છે, અને હવે જે ડબલ ડોઝ લીધેલા પ્રવાસીઓ હશે તેમને આવન જાવન માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવશે. જી, આભાર કેતન, સમગ્ર માહિતી આપવા બદલ. તો કોરોનાના પગલે હવાઈ સેવા બંધ કરાઈ હતી, જ્યારે હવે દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થાય તેવી સંભાવના છે. ભારત ટૂંક સમયમાં જ લઈ શકે છે નિર્ણય.